મોદી સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી હતી બંને નેતાઓએ વિપક્ષી સહકારના વિવિધ મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી હતી અને જોનિસબર્ગમાં તાજેતરમાં સંપન્ન થયેલી બ્રિક્સ સમિટ વિશે પણ તેઓએ વાત કરી હતી પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે પણ કેટલીક વાતચીત થઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં પુતિને કહ્યું કે તેઓ નવી દિલ્હીમાં નવ દસ સપ્ટેમ્બરે થનાર જી ટ્વેન્ટી સમિટમાં ભાગ લેવા ભારત આવી શકે તેવી સ્થિતિમાં નથી પુતિને મોદીને કહ્યું કે તેઓ નથી આવવાના પણ અમારા વિદેશી મંત્રી સરગઈ લાવરો રશિયાના પ્રતિનિધિમંડળ લઈને આવશે વડાપ્રધાન મોદીએ પણ તેમની વાતમાં ટાપસી પુરાવી દીધી અને તેમના નિર્ણયને યોગ્ય ગણાવ્યો જો કે તેમણે પુતિનને દબાણ કર્યું ન હતું રશિયન રાષ્ટ્રપતિ

ક્રેમિલિનના પ્રવક્તા દિમિત્રી પોસ્કોએ પણ શુક્રવારે આ વાતની પુષ્ટિ કરી હતી પોસ્કોવે કહ્યું છે કે રાષ્ટ્રપતિ પાસે સપ્ટેમ્બરમાં ભારત આવવાની હાલ કોઈ યોજના નથી જોનિસબર્ગમાં તાજેતરમાં સંપન્ન થયેલી બ્રિક્સ સમિટમાં પુતિને વ્યક્તિગત રીતે ભાગ લીધો ન હતો તેમનું પ્રતિનિધિત્વ રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે પણ કર્યું હતું